આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્યશ્રીએ રાજીનામું આપ્યું છે ખૂબ જ દુઃખદ છે અત્યારે એક વર્ષ પૂર્ણ થયું છે ચૂંટણીને અને પાંચે પાંચ અમારા ધારાસભ્યો અત્યાર સુધી એમણે ઈમાનદારીથી એમના વિસ્તારમાં કામગીરી કરી છે એક પણ રૂપિયાનું કરપ્શન વગર કારણ કે આમ આદમી પાર્ટીની માન્ય અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સ્પષ્ટ છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન પ્રજા માટે પ્રજાના હિત માટે અમે બધા રાજનીતિમાં આવ્યા છીએ તો એક પ્રજાની પીડા કારણ કે અત્યાર સુધી એક કલ્ચર એવું રહ્યું છે કે કૌભાંડીઓ બુટલેગરો રૂપિયા બુચ મારી લીધા હોય બુચસ્યાઓ વધારે રૂપિયાવાળા નેતા બને અને પછી વધારે વધારે લૂંટે એ રાજનીતિને ખતમ કરવા માટે આમ આદમી પાર્ટી માન્ય અરવિંદ કેજરીવાલજી દસ વર્ષ પહેલાં આવ્યા અને અત્યારે એની નીતિથી અત્યારે વિચારધારાથી ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પહેલી જ વખત એકતાલીસ લાખ જેટલા વોટ સાથે પાંચ ધારાસભ્યો અને પાંત્રીસથી આડત્રીસ જેટલા સેકન્ડ નંબરે ધારાસભ્યો રહ્યા ઉમેદવારો રહ્યા પહેલી વખત ત્રીજી પાર્ટી ગુજરાતમાં એટલી હદે સફળ થઈ બે હજાર બાવીસમાં માહોલ હતો તો આમ આદમી પાર્ટીની સરકાર બની જશે ખુદ બાબા રામદેવે જ્યારે ચૂંટણી પૂરી પછી કહ્યું કે દો હજાર બાવીસમાં એમ માહોલ હતો સત્તાવીસમાં તો સ્વાભાવિક સરકાર બની ગઈ અને એટલા માટે માન્ય અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપે એકસો છપ્પન હોવા છતાં ન ધરાણા કામ કરવું નથી એકસો છપ્પન હોવા છતાં પેપર લીક થયા એકસો છપ્પન હોવા છતાં બ્રિજ તૂટ્યા એકસો છપ્પન હોવા છતાં નકલીઓ પકડાયા આખી સરકાર જાણે નકલી ચાલતી એવી રીતે એમએલએ નકલી આઈપીએસ નકલી સીરપ નકલી મંત્રીના પીએ નકલી સરકારી કચેરીઓ નકલી અધિકારીઓ આઈપીએસ નકલી બધું નકલી 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 કોઈ કામમાં રસ નથી ભાજપના નેતાઓ અને પાંચ ધારાસભ્યો સભ્યો ઉપર સતત દર ત્રીજા દિવસે કાંઈક ને કંઈક ભાજપનો નેતા જાય અને ઓફરો કરે કે આવી જાઓ અમારે ત્યાં આવી જાઓ અમારે ત્યાં પાંચે પાંચ ધારાસભ્યને ત્યાં દર અઠવાડિયે અમને એકવાર એક ધારાસભ્ય કહેતા હતા કે સુદાનભાઈ આજે આ ભાજપના નેતા મળવા આવ્યા હતા ઓફર કરતા હતા શું થઈ રહ્યું તમે લૂંટો છો બેફા અમે લૂંટની વિરોધી છીએ હું ભૂપતભાઈનો એક વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં કામ કર્યું એનો હું આભાર માનું છું પણ સાથે સાથે હું દુઃખ સાથે વિસાવદરની જનતાની માફી પણ માગું છું એમણે વિસાવદરની જનતાને વિશ્વાસઘાત કરવાની જરૂર નથી રાજીનામું આપવાની જરૂર નથી પણ રાજીનામું કેમ આપવું પડ્યું ભાજપ છેલ્લા એક વર્ષથી ત્રણ ધારાસભ્યો ભેગા થાય એવું તોડવાનો પ્રયાસ કરતું હતું ત્રણ થાય એટલે રાજીનામું ન આપવું પડે સમજો તમે જ્યારે ચૂંટણી પતિને પરિણામ આવ્યાને ત્રીજા ચોથા દિવસે ભૂપતભાઈને આ લોકો ઉપાડીને લઈએ તા ભાજપ પણ બે તૈયાર છે તમે થઈ જાઓ એટલે ત્રીજા થઈ જાય દરેક જગ્યાએ કોઈ પણ નેતા ભાજપનો જાય અને એમ જ કહે કે ભાઈ મારાથી સેટ થશે એટલે મારી ત્યાં વધુ થશે ભાજપના લોકોને કામ નથી કરવું જોજો તમે ભ્રષ્ટાચાર ઓછો નથી કરવો અહીંયા બધું નકલી ચાલે છે પેપર લીક થાય છે જ્ઞાન સહાયક જેવી યોજનાઓ આપે છે કર્મચારીઓ હેરાન છે ખેડૂતોને બે હજાર ચૌદમાં જે કપાસનો ભાવ હતો ચૌદસો રૂપિયા એ અત્યારે ચૌદસો રૂપિયા જ મળે છે કોઈ એને પીડા નથી એને એક જ પીડા છે વિપક્ષમાં કોઈ મજબૂત રીતે લડવું ના જોઈએ અને એટલા માટે ત્રણ ધારાસભ્યો રાજીનામા આપે તો રાજીનામું ન આપવું પડે પણ એમણે છેલ્લે ન માને એટલે ભૂપતભાઈને એક વર્ષથી સતત ટોર્ચરિંગ ચાલુ હતું અને આજે એને રાજીનામું આપવું પડ્યું ભૂપતભાઈને પણ છ સાત દિવસ પહેલાં મારે વાત થઈ હતી મેં કહ્યું હતું કંઈ તકલીફ હોય તો કહેજો કેટલાય મારા બીજા કેન્ડિડેટો જે લડ્યા હતા મજબૂત હતી એમને પણ કોઈના કોઈ રીતે ભાજપમાં જોડવાના પ્રયાસ કરે છે યાર આ આ લોકતંત્ર નથી તો એક કામ કરો ને લોકશાહી ખતમ કરી દો સરપંચથી લઈને પ્રધાનમંત્રી સુધી તમારી સત્તા છે છતાંય મારા પાંચ ધારાસભ્યમાંથી ત્રણ ધારાસભ્યો તોડી ન ભાજપ પાસે ફૂલ સત્તા છે છેતરભાઈ વસાવાને છેલ્લા દોઢ મહિનાથી જેલમાં એમને પત્નીને રાખ્યા છે દોઢ મહિનાથી જૂઠો કેસ કર્યો છે એવા કોઈ પુરાવા નથી છતાંય શું કામ કે આમ આદમીને ખતમ કરો માનની અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે હજાર સત્યાવીસનો સરકાર બનાવશે એટલા માટે ખતમ કરો અને એટલા માટે થઈને સંજયસિંહજીની મનીષ સિસોદિયાજી સત્યેન્દ્ર જૈનજી બધાને જનમાં નાખી દીધા હજી અરવિંદ કેજરીવાલજીને જન્મ નાખવાની પહેલી જેથી કરીને આમ આદમી પાર્ટી ખતમ થઈ જાય પણ આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે જોડાયેલી છે ભ્રષ્ટાચાર મુક્ત શાસન શિક્ષણ ફ્રી આરોગ્ય ફ્રી આ બધી વ્યવસ્થાઓ માટે એટલા માટે અમે જોડાયા છીએ અને ઈશ્વર ના દરબારમાં આપણે સૌએ જવાનું તમે આટલા કરોડ રૂપિયા બુચ મારો છો અને તમને એવું છે તો બધા પાછા કે જ્યારે આખી સિસ્ટમ આખી કરપ્ટ થઈ ગઈ છે ત્યારે મારી દુઃખ સાથે કેવું પડે છે કે પાંચ ધારાસભ્યો ને સતત ટોર્ચરિંગ કરવાનું દર ત્રીજા ચોથા પાંચમા દિવસે જવાનું ક્યારે આવો છો ક્યારે આવો છો પણ હું ખાતરી સાથે કહું છું ચારે ચાર ધારાસભ્યો અકબંધ છે ભૂપતભાઈ ચૂંટણી પહેલાં જે લોકો ગયા હતા ફરીથી મેં ભૂપતભાઈને સમજાવ્યા હતા કે ભાજપ છે તમને ડબ્બામાં નાખી દેશે અહીંયા ચીઠીના ચાકર બની રહેવું હોય પ્રજાના હિતના અને વિસાવાદરની જનતા હંમેશા ભાજપ વિરોધી રહી છે ભાજપમાં કેશુભાઈ પટેલ જ્યારે વિસાવદરમાંથી લડ્યા ત્યારે જીત્યા હતા વિસાવદરની જનતા જ્યારે શરૂઆતમાં ભૂપતભાઈ ભાજપને ઓફિસે ગયા કાર્યાલય ત્યારે જનતા પહોંચી ગઈ હતી ત્યાં કે પાકિસ્તાનથી પણ અમે ડરતા નથી તમારે ડરાવવાની જરૂર નથી રાષ્ટ્રવાદ અમને આવડે કે જવાનું નથી આ વિસાવરની જનતા છે છતાં વિસાવદરની જનતાનું વિનંતી કરું છું કે કદાચ ઉમેદવાર આપવામાં થાપ ખાઈ ગયા છીએ માફ કરજો બીજી વાર ધ્યાન રાખીશું પણ આ જ ભાજપને આખી ગુજરાતની જનતાને વિનંતી છે કે કઈ રીતે નકલી તો રોકી નથી શકતા ભ્રષ્ટાચાર રોકી નથી શકતા એક પણ કચેરીમાં ભ્રષ્ટાચાર વગર કામ નથી થતું છતાંય વિપક્ષને કઈ રીતે તોડવું ખતમ કરવું અને આમ આદમી પાર્ટીને ખાસ કરીને એટલે ચારે ચાર અમારા ધારાસભ્યો બનશે આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ક્યાંક અમે થાપ ગાઈ ગયા આ ભાઈના પસંદગીમાં પણ એક વર્ષ સુધી એમણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે કારણ કે આમ આદમી પાર્ટી કરપ્શન કરવાની છૂટ નથી આપીને અમારા

કે ન માત્ર વિધાનસભા પરંતુ જુનાગઢ લોકસભામાં પણ આ ભાજપને પરચો એવો દેખાડો કે જિંદગીમાં બીજી વખત એ સામદામ દંડભેદથી તોડવાનું ભૂલી જાય જી આપનો કોઈ સવાલ જો ભાજપ આમ આદમી પાર્ટીને ડરાવવા ધમકાવવા ખોટા કેસ કરી ફસાવાની કોશિશો કરી આ જ ભૂપતભાઈ જ્યારે હું જોડાયો ચૌદ જૂને પછી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી મારી સોમનાથની યાત્રા ચાલુ થઈ ત્યારે વિસાવદર લેરિયામાં સાંઠ ગાડીના કાફલા સાથે જોડાવાના હતા ત્યારે અમારી ઉપર હુમલો થયો અમે પોલીસ સ્ટેશન વિસાવદરે ધરણા કર્યા રાત્રે અને ત્યારે મેં ભૂપતભાઈને જોડેલા ત્યારે એ ભેંસાણના સરપંચ હતા ત્યારે એમને ભેંસાણના સરપંચ પદેથી પણ આ ભાજપે દૂર કરીને એના ઉપર અત્યાચાર કરેલો કે ભાઈ આમ આદમી પાર્ટીમાં કેમ ગયા સ્વાભાવિક છે સરપંચ પીએમ સુધીની સત્તા હોય અઢળક રૂપિયો હોય અઢળક નાણાં હોય અઢળક એજન્સીઓ હોય અને વર્ષોથી ગુજરાતની જનતાને ઓગણત્રીસ વર્ષથી અહીંયા રાજ કરતા હોય સ્વાભાવિક છે સત્તાનો મત હોય એટલે ડરાવી ધમકાવીને એમણે રાજીનામું અપાવ્યું જોજો જો એ ત્રણે ત્રણ ધારાસભ્યો લઈ જા તો ચૂંટણી ન આવે પણ બીજા મારા ચાર અમારા ધારાસભ્યો અકબંધ રહ્યા છે એનો અર્થ એ થયો કે છેલ્લે એમને ત્યાં રાજીનામું નહી એ બધાની કોશિશ કરતા હતા બીજા જો પાંચે પાંચ ધારાસભ્યોને દર અઠવાડિયે એક વાર કોઈ ભાજપનો નેતા જાય અને એમ કે ભાઈ બે થઈ ગયા છે તમારી જ વાત છે બે થઈ ગયા તમારી જ વાત છે અને સતત એવું કહેવામાં આવે કે હવે આવી જાઓ હવે આવી જાઓ પરંતુ બીજા ચાર ધારાસભ્યો છે એ અડીખમ છે પિરામિડ જેવા છે અને કોઈ ડગ્યા નથી ને ડગવા ના પણ નથી કોઈ જ શક્યતા નથી ઉમેશભાઈ અને સુધીરભાઈ અમારી હમણાં જ કોન્ફરન્સ કોલ પણ થઈ છે આ બંને મેં કીધું ચારે ચાર ધારા જો એ રાજીનામા આપે તો રાજીનામા પણ શું જરૂર હતી ફરીથી ચૂંટણી લાવવાની ત્રણ જાત તો આ ચારે ચાર અમારા મેરુ પર્વત જેવા છે કોઈ ખોટું અફવા ન ફેલાવે મારી વિનંતી છે ભાજપના હિસાબે અફવાઓ ફેલાવવાનો પણ બહુ મોટો દોર ચાલે છે સુધીરભાઈ વાઘાણીએ પણ હમણાં કોઈ નામ ચલાવેલું એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે મરી જઈશ તો હું ભાજપ નથી જોડાવાનું ઉમેશભાઈ પણ ના બિલકુલ નથી કહેતા આમ આમ આદમી પાર્ટીના દર્શાવે

અત્યારે ત્રણ હજાર રૂપિયો મધ્યપ્રદેશની મહિલાઓને મળે મહિને લાડલીમાં કારણ કે જ્યાં ચૂંટણી આવતી હતી તો ગુજરાતની મહિલાઓ શું ગુનો કરી રહ્યો ભાજપ નહીં આપે ક્યારે કારણ કે ભાજપને યા તો મત પડી જાય યા તો એણે નેતાઓ વિપક્ષના કોઈપણ રીતે બેસાડી લે પણ મેં કહ્યું એમ એક એક ગુજરાતની જનતાને મારી કહેવું છે આમ આદમી ધારય કરી શકે તમે આમ આદમી છો અને આપણી આમ આદમીની સરકાર બનાવી હોય તો આપણે શું એક થવું પડશે આવા લોઢાઓ તો સમુદ્રમાં આવશે પંજાબમાં બાવીસ ધારાસભ્યો ચૂંટાયા હતા બે હાજર સત્તરમાં એમાંથી બાર ધારાસભ્યો વયા ગયા બાર અને એ જ પંજાબની જનતાએ કીધું છે કાંઈ વાંધો નહીં એક નેતા જવાથી કોઈ પાર્ટીને અમે મૂકી નથી દેવાના પાર્ટીની વિચારધારા અકબંધ છે અને રહેશે અને એ જ પંજાબની જનતાએ પાંચ વર્ષ પછીની ચૂંટણીમાં એકસો સત્તરમાંથી માંથી બાણું સીટ આપી છે મને પૂરો વિશ્વાસ છે કે આ જ ગુજરાતની જનતા આ જ ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં માં આમ આદમી પાર્ટીની ભારે બહુમતી સાથે સરકાર બનાવશે

સરપંચથી લઈને પ્રાઇમ મિનિસ્ટર સુધી સત્તા છે છતાં એ ડગાવી ન શક્યા છેલ્લે એને રાજીનામું અપાવવું પડ્યું અને આ જ ધારાસભ્ય ચૂંટણી જ્યારે પરિણામ આવ્યું આપ સૌને ખબર છે કે પહોંચ્યા હતા કમલમ પછી અમે બધાએ મનાવ્યા અને એમને કીધું કે ભાજપમાં ગયા છે એના હાલ કેવા છે ભાજપના મંત્રી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એ ચૂંચા નથી કરી શકતા ડિસિપ્લિન નામે ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે અહીંયા બેફામ લૂંટ ચલાવો બેફામ કરપ્શન કરો જેટલું નકલી હોય એટલું નકલી કરો પણ અમે કહીએ એવું કરો અને એટલા માટે નકલી શાસન રોકી નથી શકતી આ સરકાર એટલા માટે થઈ અને અસલીઓને દબાવી ડરાવી લઈ જાય છે મેં પહેલા જ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં એ જ ટકી શકશે જે સંઘર્ષ અને પ્રજાના હિત માટે લડી શકવાની તાકાત રાખતો છે અને કોઈ પણ પાર્ટીઓ એકાદ બે નેતાઓ આવે કે એકાદ બે નેતાઓ જાય એનાથી પાર્ટી કે એની વિચારધારાથી ફરક નથી પડતો અરવિંદ કેજરીવાલજીની સાથે સેંકડો લોકો હતા કુમાર વિશ્વાસથી માંડીને યોગેન્દ્ર યાદવથી માંડીને અને એ જ અરવિંદ કેજરીવાલે દસ વર્ષમાં હિન્દુસ્તાનની પહેલી એવી પાર્ટી આમ આદમી પાર્ટી છે અને આમ આદમીની છે લોકોની છે ક્લાસની છે એ લોકોએ દસ વર્ષમાં બે જી સરકાર બનાવીને બીજી બે રાજ્યોમાં ધારાસભ્યો ઊભા થયા આટલી ઝડપી વિકસિત કોઈ ત્રીજી પાર્ટી અત્યાર સુધી હિન્દુસ્તાનમાં નથી આઝાદી બાદ અને એટલા માટે જ આમ આદમી જે રિક્ષાવાળા છે મજદૂર છે શ્રમિકો છે ગરીબો છે વંચિતો જેટલા આમ આદમી છે એની આ સરકાર એની આ પાર્ટી છે અને એની સરકાર બનાવવાની છે એટલે કોઈ નેતા આવે કે જાશે એનાથી સરકાર આવશે કે બનશે એવું પણ ચાર ધારાસભ્યો અકબંધ જ છે ભાજપ ડરાવે છે ચેતરભાઈ વસાવાને પણ ધમકીઓ આપી ખોટી રીતે કેસોમાં નાખ્યા તમને ખબર હશે આદિવાસી સમાજ ખોફા થઈ ગયો જ ભાજપથી આદિવાસી દીકરીને જેલમાં નાખી છે અને હું તો એમ હજી પણ જનતાને કહું છું કે આ સંઘર્ષની લડાઈ છે એક નગરપાલિકામાં ભાજપના નેતા સામે કોઈ બોલવાની તાકાત નથી રાખતો ત્યારે આમ આદમી પાર્ટી અહીંથી કેન્દ્રીય નેતૃત્વને ચીસો પડાવીએ છીએ અમે એટલે અમારા ઉપર શું વિત્ય સહિત તમને બધાને ખબર છે પણ ગુજરાતની જનતા સાથ આપે સહકાર આપે વિશ્વાસ રાખે આ જ ભાજપને એકવાર અંગ્રેજોનો સૂરજ એવો તપતો હતો કે કોઈ એવું હતું કે મહાત્મા ગાંધીજી અને આખી ટીમે અહિંસાના રસ્તાને ભગાડ્યા છે અને આજે અંગ્રેજોનો ઠેકાણો નથી કહે એ જ આ ભાજપને અત્યારે સૂરજ તપતો છે ને આ બધા નખરાઓ કરે છે ને ભ્રષ્ટાચારીઓને દબાવવા નકલી કાન દબાવવા માટે પણ આજ ભાજપને આમ આદમી એટલે કે તમે પોતે ભગાડશો બે હજાર સત્યાવીસ

હું ભાજપને ચેલેન્જ આપું છું ભાજપ પાંચ કામ એવી કરી બધા બોલો છો હું રાજીનામું હું હું પોલિટિક્સ છોડી દઉં ચાલો હું એમ રાજનીતિ કરવા માટે નથી એવા અને આ ઈસુદાન ગઢવી માટે કે એક વ્યક્તિ માટે કોઈ ગુજરાતની એકતાલીસ લાખ લોકો જોડાયા નથી એકતાલીસ લાખ જોડાયા છે લોકો અરવિંદ કેજરીવાલજીની વિચારધારા સાથે આજે ગુજરાતમાં સંપૂર્ણ આરોગ્ય ફ્રી હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ બરાબર છે એના માટે જોડાયા છે અને એ અકબંધ રહેશે ઉલટાનું ગુજરાતની જનતામાં રોષ છે મને કેટલાય મેસેજ આવે છે કે હવે વિસાવદર ની ચૂંટણીમાં આપણે આમ કરીશું તેમ કરીશું એટલે બધું પ્રજા છે વિસાવદર વિસાવદર માટે વિસાવદર જનતાની વચ્ચે જાશું અમે વિસાવદર ની જનતા ની પસંદગી ઉમેદવાર હશે સારો હશે બેસ્ટ હશે સમય આવી જાહેર કરી દેસુ